ऐ मोमिनो मुबारक रमजान का महीना। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाए वल मुरसलीन शफीउ ज़ुनूबना व हबीबे क़ुलूबना व तबीबे नुफूसना सैयदना व मौलाना अबिल कासिम मुहम्मद। तय्यबीन ताहिरीन المعصومين المظلومين ولعنت الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت صلوات محمد وآل محمد اللهم صل وسلم على محمد। आज की जो बहस तुम्हारी खिदमत में इंशाल्लाह पेश करिस तीनों सब्जेक्ट मौत से। हवे घड़ी वक्त एवो सब्जेक्ट है कि मणस ने बहुत गमत नहीं नाम जवुं पर हमें मजबूरी है कि जो आने याद रखे तो अपने हमेशा सुधरेला हसु जो आने भूली जासो तो पछी गुमराही लागू पड़ से। एटले बेहतर है कि एक जलसा अपने मौत पर गुफ्तगू करिए। एमां घणा सवालों एवा के जेना जवाब खपतो होय छे इंशाल्लाह ए बाबत में थोड़ी घनी चर्चा करशुं आपणे ताकि कई जे लाभ थाय इंशाअल्लाह। कुराने मजीद में केटली एवी आयतो छे जेमां अल्लाह एलान करे छे कि हर इंसान ने मौत आवानी छे। फकत इस्लाम नी बात नथी, मुसलमान नी बात नथी करतो, दुनियाना कोई भी मजहब होय मौत ने माने छे। हवे तमे हिंदू नी बात करो, तमने एक चीज कहूँ, हिंदू लोगों ने मजहब में बधे मजहब मोहतरम छे, बधे बेहतरीन मजहब छे पोतपोताने प्रमाणे। आपणे कोईने माटे खराब नथी बोलता, कोईने मजहबने खराब ना कहेवो जोईए, कारण के जो तमे कोईने मजहबने खराब बोलशो तो कोई तमारे मजहबने खराब बोलशे। आपणे कोईने खराब नथी बोलता, आपणे बधी मजहब पोतपोतानी जग्या ठीक छे, आपणा मजहब पोतानी जग्या ठीक छे। हिंदू लोको कहे छे कि अगर एक इंसान एक वखत मरी जाय छे तो वरी पाछा एनो जन्म थाय छे, वरी मरी जाय वरी पाछा जन्म थाशे। पर फेर शू छे, जो आपणे जे हमेशा बयान करे छे कि इंसान सारा हसे तो जन्नत मलशे, इंसान सारा हसे तो नेकीओ एने साथे हसे, इंसान सारा हसे तो कब्र में अजाब नहीं थाय, इंसान सारा हसे तो बधी चीजों आपणे वातो करे छे। पर इंसान जो खराब हसे तो कब्र में मसल सरफ आवशे, इंसान खराब हसे तो कब्र में मसल स्कॉर्पियो आवशे, खबर नथी शू शू एवी रीते जे बधे रवायतो में छे। साची वात छे, केवा एम चाहू छू। એ લોકો કહે છે કે ના, અગર કોઈ ઇન્સાન જિંદગીમાં સારું કામ કર્યા છે, હિન્દુ લોકો કહે છે, એ લોકોને મઝહબમાં માનતા એવી છે કે કોઈ ઇન્સાન પોતાની મઝહબમાં સારું કામ કર્યું હોય ને દુનિયાથી ગુજરી ગયો હોય તો એ જ્યારે આવશે તો સારા ઇન્સાનની સુરતમાં આવશે। પણ જો અગર ઇન્સાન ખરાબ ઇન્સાન હશે, બુરા ઇન્સાન હશે, એના લક્ષણ સારા નહીં હોય અને એ મરી જશે તો જનાવરની સુરતમાં આવશે પાછા। તો એ તો હિન્દુ મઝહબ બી માને છે કે સારા ઇન્સાન અગર સારા કામ કરે છે તો એના જઝા જે છે એનો બદલો છે સારું જ થશે, અને ખરાબ કામ કરે તો એનો બદલો ખરાબ જ છે। આપણે એ જ વાતને સમજાવવા ચાહે છે। ઇસ્લામ શું કહે છે? ઇસ્લામ એમ કહે છે કે અગર ખરાબ કામ થઈ ગયા હોય તો તમે બદલાવી શકો છો, એ લોકોને એવા કઈ ચાન્સ નથી। એ લોકો નથી કહેતા કે ના, એક ઇન્સાન પૂરી જિંદગી ખરાબ કામ કર્યું અને પછી કંઈક એવું કંઈ કરી નાખે તો પછી સારા ઇન્સાન જન્મ થશે, એનો પછી જે જન્મ થશે સારા થશે, નહીં, એ લોકોની માનતા એમ નથી। પણ આપણે એમ નથી, એક ઇન્સાન બની શકે છે કે પૂરી જિંદગી ફિરાઉન હોય। ફિરાઉન કોઈ ખાસ માણસનું નામ નથી, તારીખમાં એક ફિરાઉન ખાસ પસાર થયો છે, પણ આજે જેના લખણ ફિરાઉન જેવા છે એ ફિરાઉન કહેવાય ને, સિફત ગોતવાની, ફિરાઉન જેવો વટ હોય તો ફિરાઉન કહેવાય, ફિરાઉન જેવા ગુસ્સા હોય તો ફિરાઉન કહેવાય, ફિરાઉન જેવી આદતો હોય તો ફિરાઉન કહેવાય, ભલે નામ જે હોય, આપણે ક્યાં ને કોઈને નામ ગોતે છે। જોવાનું કે લખણ શું છે એનું, કામકાજ શું છે એ પ્રમાણે। તો અગર કોઈ ઇન્સાન ફિરાઉન હોય અને છેલ્લી ઘડી અગર સાચા દિલ સાથે અલ્લાહની બારગાહમાં તૌબા કરે છે તો અલ્લાહ કહે છે હું માફ કરવા માટે તૈયાર છું। એની અમારે આ મઝહબમાં ફારસીમાં એક શબ્દ વપરાય છે મુંબસ્ત, એટલે રસ્તો બંધ નથી,
હજી ખુલ્લો છે, છેલ્લી ઘડીએ આખરી શ્વાસ છે ને હજી રસ્તો ખુલ્લો છે, બંધ નથી. ઈ છે ઇસ્લામની ખૂબી. બીજા દુનિયાના કોઈ મઝહબમાં તમને એ ખૂબી નહીં મળે, ફક્ત ઇસ્લામની અંદર. મૌત એક એવી સચ્ચાઈ છે કે દુનિયાના કોઈ ઇન્સાનો એના ઇનકાર કરતા નથી. કોઈ ભી મઝહબ ન હોય મૌતને માને છે, અને મૌતને યાદ રાખવું જોઈએ. મૌત યાદ રાખવાથી ઘણા ફાયદા છે. હવે અમુક લોકો મૌતથી ડરે છે. પહેલા મસલા એ છે કે મૌતથી ડરે છે. અમને યાદ છે, મેં નાના નાના હતા, અમારે કુટુંબમાં એક મોટી બાઈ હતી અને સામે જો મૌતની વાત કરું તો રોવા બેસી જાય કે તમે અમારી સામે આ બધી આવી બધી વાત ના કરો તો ના હોય. પછી તમે જેમ અમે કહીએ કે આ એક્સિડન્ટ થઈ ગયો છે, કોઈ મરી ગયો છે, કે એ બધી વાત અમારે ઘરમાં ના ચાલે. તમને આ બધી વાત કરી બહાર જાઓ, મારી સામે નહીં. શું લે મોતથી ડર લાગતો? શું કામ ઇન્સાન મોતથી ડરે છે? જો તમારે કઈ સવાલ સમજ પડતા હોય બરાબર તો જવાબ જો આગળ તમારે ધ્યાનમાં આવતો હોય તો મને કહી શકો છો. હમણાં હું જોઉં કે શાયદ તમે કઈ વિચાર કરો છો કેવી રીતે છે. શું કામ ઇન્સાન મોતથી ડરે? જી જી ગુના જાજા, ઠીક છે જી. અલ્લાહ ઉપર યકીન નથી, અહેસન. બીજું જી અહેસન, દુનિયાની મોહબ્બત, ઠીક છે, બિલકુલ સહી. એવા ઘણી ચીજો થઈ શકે છે, બિલકુલ સહી છે. બધે જવાબ પોતપોતાની જગ્યા ઉપર ઠીક છે. શું કામ ઇન્સાન ડરે છે? પણ પેલા કારણ, મૂળ કારણ એ છે કે ઇન્સાન મોતથી એટલા માટે ડરે છે કે મોતને ઓળખતો નથી, એને પાસે મોતની ઓળખાણ નથી. એક્ઝામ્પલ, એક મોટી મશીનરી હોય અને હું કોઈ દિવસ નથી, મને ખબર કે કેવી રીતે ચલાવવાનું છે, કેવી રીતે છે. તમે મને મોકલાવી દો અહીંયા કે જાઓ તમે એની અંદરમાં, હું બીસ, મને બીક લાગશે, કારણ કે હું ઓળખતો નથી કે કેવી રીતે ચલાવવાનું છે. દરહાલી કે જે જાણતા હોય એક જ બટન દાબશે ને આમ કરશે એટલે ચાલુ થઈ જશે. એક્ઝામ્પલ રાખું છું. મોતની સહી ઓળખાણ નથી. જે લોકો ડરે છે મોતે, શું સમજે છે? સમજે છે મોત એની ફના. ફના સમજો છો ને? એની ખલાસ, કાંઈ નહીં, ઝીરો. મોત ફનાનું નામ નથી. અગર મોત ફનાનું નામ હોત તો પછી ડરવું ઠીક છે, બિલકુલ સહી છે, જાયઝ છે કે ઇન્સાનને ડર લાગે કે ભાઈ હવે મોત છે, હવે ફના થઈ જવાના છે. મોત ફનાનું નામ નથી. મોતના એક શબ્દ ઇસ્તેમાલ થાય છે ઇન્તેકાલ, યાની દાર મિનલ દાર, એક ઘરથી બીજા ઘરે જવાનું. આપણે અરબીમાં હવે ઘણી વખત આપણે કોઈને મરહુમે ના કહી શકીએ. જીવતા બેઠા હોય મરહુમ કહી દઉં, નિર્વય થઈ જશે કે તમે મરહુમ થાઓ. હું શું કામ મરહુમ થાઉં? એટલે એમ જ સમજે છે કે મરહુમ એની મરી ગયા હોય તો એ મરહુમ કહેવાય. અરે બાબા, જે જિંદા હોય અલ્લાહની રહેમત લેતા હોય તો એ મરહુમ જ કહેવાય ને એને તો મરહુમ. એવી રીતે ઇન્તેકાલ, ઇન્તેકાલનો એવો શબ્દ છે યાની ઇન્સાન ગુજરી ગયો કે આ ફલાના માણસના ઇન્તેકાલ થઈ ગયા છે. એટલે શું? એટલે એક દુનિયાથી બીજા દુનિયામાં ચાલ્યો ગયા છે. હવે જેમ કે આપણે એક ગામથી બીજા ગામે જાય, અરબી અગર આપણે બોલશું તો આપણે કહેશું કે આ ઇન્તેકાલ થઈ ગયો છે, અહીંયા તુમાં મુંતકિલ થઈ ગયો છે, તો કઈ મોટી વાત નથી. એક ગામથી બીજા ગામે જાઓ ઇન્તેકાલ છે, મોત છે. આ દુનિયાને મૂકીને ઓલી દુનિયામાં જાઓ, મોત છે. તો જો ઇન્સાન સમજી જાય કે ફના નથી, બલકે હજી હું બાકી છું, હજી હું કઈ છું. ફના કેમ થઈ શકે છે? કયામતમાં બધાને હિસાબ કિતાબ દેવાનો છે, હિસાબ કિતાબ થવાનું છે. જો ફના થઈ જશે તો હું હિસાબ કિતાબ ખલાસ થઈ ગયા પછી. તો એનો અર્થ છે કે મોત ફનાનું નામ નથી. ઘણી વખત ઇન્સાન બીતા હોય કે મોતનો અર્થ છે કે બાળીને મૂકી દો, મોતના અર્થ છે કે બચ્ચાઓને મૂકી દો, મોતના અર્થ છે કે પૈસા મૂકી દો, મોતના અર્થ છે ગાડી મૂકી દો, મોતના અર્થ છે કે શોહરત મૂકી દો, ઇજ્જત બધું મૂકી દો, મોત આવી ગઈ, બધું મૂકી દીધા. અરે તો ઠીક છે, અલ્લાહે આ બધું તમારા પાસેથી લઈ લીધા અગર, તો પછી આખરતમાં એનો બદલો બી તો નેક આપે છે. અહીંયાથી જે છૂટે છે તો મળે છે બીજું બધું. શું જન્નતની નેમતો નથી? શું મગફિરત નથી એને માટે? શું એને માટે સુકૂન નથી? શું એને માટે આરામ નથી? શું એને માટે હંમેશા રહેવા માટે જગ્યા નથી? તો એનો અર્થ એમ થાય છે કે અગર અહીંયા ઇન્સાન કોઈ ચીજની કુરબાની આપે છે તો અલ્લાહ કહે છે ગભરાવાની વાત નથી, હું એનો બદલો તમને આખરતમાં આપી દઈશ. તો મોતથી ડર. હવે બીજા કારણ મોતના ઘણા કારણો છે, તો બસ તમને બે ત્રણ બતાવું છું એટલા માટે કે ઝહેનમાં રહી જાય. બીજા કારણ શું છે મોતથી ડરવાનું? છોકરા હોય, સ્કૂલ મોકલો, સ્કૂલ જશે, ભણતર કરશે, પછી આવશે ઓસ્ટામાં ટીચર કહેશે કે આજે તારા એક્ઝામ લેવાના છે, અમે જોઈ તો કેટલું ભણ્યો છે. એટલે છોકરો કહેશે કે હા બોલો શું સવાલ છે, હું લખવા માટે તૈયાર છું. હવે એક છોકરા છે કે એ આવે છે સ્કૂલ પણ ભણતો નથી, ઠીક છે ને, આવે છે ભણતો નથી અને દિલ નથી લાગતું. વિચાર કરે છે કે ના ભણતર વર્તન કંઈ કામ આવવાની નથી, શું ખોટા ખોટા કરે આપણે વખત, અહીંયા હું જઈને ટાઈમ પસાર કરી નાખે છે. હવે પ્રોફેસર માસ્ટર ટીચર જ્યારે કહે છે કે ચલો આજે એક્ઝામ છે,
તો જે છપરા એકદમ ભેણું છે એ સ્તુલ લઈને બેઠી ગયો, બોલો શું સવાલ છે, પેલું શું છે, આગે આગે બોલતા હોય, શું બધું આવડતા હોય ને. પહેલા બિચારા જે ભૈણા ના હોય એને વ્યાધિ, એને મન નથી એક્ઝામ દેવાનું, એના હાથ પગ આમ આમ થવા લાગે, શું છે, ડર લાગે છે, શું છે, હમણાં જો પાંચ સવાલ લખાયો ને એકે જવાબ ના મળ્યા એટલે એ ફટકાવશે ને ઘરે ફટકાવશે બધે, કે તું શું કર્યો, શું એટલા દિવસથી સ્કૂલ જાય છે, એટલા પૈસા બગાડ્યો ને આમ કર્યો ને તેમ કર્યો ને તું શું કરતો હતો મજા. તો બીક કેને છે, બે છોકરામાંથી તે છોકરાને વધારે બીક છે જે ભૈણું નથી, અને જે ભૈણો છે એને કઈ બીક નથી. બાબા જે તમને પૂછ્યું હમણાં પૂછી ગયું મને, હું ભણીને બેઠો છું, કઈ જાહેર માણસ નથી, કઈ આપણે એમ જ. જેના અમલ બહેતરીન છે, જેના કામકાજ બહેતરીન છે, જેના ઈમાન બહેતરીન છે, જેની સોમો સલાતની પાબંદી છે, તેમ ડર નથી આવ મોત કાલે આવે કે આજે આવે શું યાદ છે શું આવે છે. પણ જેને માટે નથી નમાઝ, નથી રોઝા, નથી હજ, નથી હુમ્સ, નથી સદકા, નથી એહતરામ, નથી ઇજ્જત, નથી અખલાક, નથી અદબ, નથી કાંઈ, પછી ભાઈ જ્યારે મોતનું નામ સાંભળે છે દમદમ દમદમ થાય છે, શું કહેવાય, બોલા છોકરાને ગુણાય, તૈયારી નથી કોઈ જણ, અમલ છે જ નહીં ને, લઈ શું જા શકે. આપણે ચીજ સમજી ગયા છે કે આપણે શિફાત અહેલે બૈત કરશે, ક્યાં કરશે, એ તો કોઈ દિવસ વિચાર કરો ક્યાં કરશે શિફાત, કબરમાં શિફાત થશે, કબરમાં શિફાત નહીં થાય, એ જો મગજમાં હોય તો કાઢી નાખજો. શિફાત થશે આખિરતમાં, તો કબરને આપણે પોતાને પસાર કરવાનું છે, અહીંયા કાંઈ નહીં ચાલે. તમારા અમલ સારા તો તમારી બરઝખ સારી, હવે બરઝખ કેટલા દિવસની ખબર ના, એક માણસ આજે ગુજરી જાય અને હવે જ્યારે કયામત આવશે ત્યારે બરઝખ આવશે, કેટલી લંબી બરઝખ હશે એની, અહીંયાથી લઈને કયામત સુધી. હવે તમે કહેશો બરઝખ, હા બરઝખ એની કબરની હાલત, કબરની હાલત શું, ઇન્સાન નેક છે તો કબરની હાલત નેક છે, ફર્સ્ટ ક્લાસ એને છૂટ મળી જશે, જાઓ તમે ફરો ને આમ છે ને તેમ છે ને તમારા માટે બધી નેમતો છે, અહીંયા જાઓ આબાદ રીતે તમે પસાર કરો. ખરાબ બરઝખ તો પછી કોઈ લોહી પીએ છે, કોઈ શું કરે છે, કોઈ શું કરે છે, કોઈને બાંધવામાં આવ્યો છે, કોઈને મારવામાં આવ્યો છે, કોઈને સાપ પટકું ભરે છે, કોઈને સ્કોર્પિયો પટકું ભરે છે, એ જે આપણે શેખ અબ્બાસ મુમ્મીની કિતાબ છે મનાઝિલે આખરત, એમાં જોવું જોઈએ, આ વાંચવું જોઈએ કિતાબ, આનાથી આપણને ખબર પડે કે બરઝખ એટલે શું. એટલે કહેવાનું અર્થ એ છે કે ડર ક્યારે, જ્યારે તૈયારી ન હોય. હવે તમને એક્ઝામ્પલ દઉં, જ્યારે જનાબે અલી અકબર ઇસ્લામ કરબલા પહોંચે છે ત્યારે શું હતું, ઇમામે હુસૈન અલીસ્લામે કીધા કે બેટા આગે આગે આપણે આવે છે, પછવાડે પછવાડે મોત આવે છે. તો જનાબે અલી અકબર એક સવાલ પૂછે છે કે બાબા આપણે હક ઉપર છે કે નથી, કે બેટા અગર આપણે હક ઉપર ના હોય તો પછી દુનિયામાં કોણ હક ઉપર હશે, તો કે બાબા આપણે વ્યાધિ નથી, આપણને મોતને કાલે આવો તો કાલે આવે, હમણાં આવો તો હમણાં જ આવે, શું છે, તૈયારી પૂરી છે. જનાબે કાસિમ 13 વર્ષના છે અને પૂછે છે કે બેટા મોત તમારી નજદીક કેમ છે, જનાબે કાસિમ કહે છે આહલા મિનલ અસલ, મત કરતા વધારે મીઠું છે, શું કામ, તૈયારી છે. તો જ્યાં તૈયારી હોય છે અહીંયા ડરવાનું ના હોય, કઈ ડર ક્યાં લાગે, જ્યાં તૈયારી નથી ઇન્સાન અહીંયા બીક લાગે છે, મોતથી ઇન્સાન ડરે છે. તો બહેતર છે પોતાની જિંદગીમાં ઇન્સાન પોતાની તૈયારી કરીને રાખે. એ જેવો ટાઈમ છે, મોત એવી વસ્તુ છે કે જેના માટે અલ્લાહે ટાઈમ નથી નક્કી કર્યા કે ક્યારે જવાનું છે, કોઈને ખબર નથી, જ્યારે લખેલું હશે એટલે જઈ શકશે ઇન્સાન. એક સલવાત મોહમ્મદ વાલે પણ મનમાં, કોઈ આવીને પૈગંબર ઇસ્લામને પૂછ્યું યા રસૂલલ્લાહ મોતના શબ્દ સાંભળું છું તો કંટાળી જાઉં છું, મને પસંદ નથી આવતો એ શબ્દ, મોત કોઈ બોલે છે મને પસંદ નથી આવતો, શું કામ, મને મારે અંદરમાં એમ છે, તમે લોકો તો કહો છો મોતથી મોહબ્બત કરો પણ મને નથી લાગતું મોહબ્બત, તો શું મને તો સાંભળવું નથી ગમતું. પૈગંબર પૂછે છે તમારી પાસે માલ છે, કે હા એકદમ માલ છે મારી પાસે, કે એટલા માટે તને મોતનો શબ્દ નથી ગમતો, આને હદીસ છે, શું છે, ઓલા માલ મૂકીને જવાનું મન નથી, એટલી મહેનતથી ભેગા કર્યા ને મૂકીને રહેલા છે કે કેવી રીતે, એ ખબર છે કે સાથમાં કંઈ જશે નહીં, કોઈ ચેક, કોઈ કેશ, કોઈ ક્રેડિટ કાર્ડ, કોઈ કાંઈ જવાનું નથી સાથમાં, એ ખબર છે, તો એટલા માટે જતા નથી. કોઈ આપણા મોલા ઇમામે હસન યા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પૂછે છે કે શું કામ અમારું જેમ તમને શોખ છે આખરત તરફ જવાનું અમને નથી થતું, સારા સવાલ છે. આઈમે માસુમીને શોખ હોય છે યા અલ્લાહ અમને શહાદત નસીબ કર, તો એ લોકો દુઆ માંગે છે શહીદ થઈ જવાની આખરત તરફ જવાની, અને આપણે ભાગે છે, તો બેમાં ફેર શું છે. કોઈ પૂછવા આવેલી ઇમામને કે તમને એકદમ ગમે છે કે તમે લોકો દુઆ કરો છો,
અને અમે ભાગે છે એ શબ્દ એમ કેમ છે તો ઇમામ અલી સલામ ફરમાવે છે કે તમે લોકો તમારી આખરતને વિરાન કરી નાખ્યા છો બગાડી નાખ્યા છો એકદમ આખરતને અને દુનિયાને સંગારીને બેઠી ગયા છો તમે કોણ માણસ છે કે સારી સારી દુનિયાને મૂકીને ઓલા બગડેલી આખરત તરફ જાય તો તમારામાં ફેર શું છે તમે દુનિયાને સંગારી લીધા છો આખરત તમારી ઉજડી ગઈ છે બરબાદ થઈ ગઈ છે ખલાસ થઈ ગઈ છે તમારી આખરત અમે તે છે જે અમે આખરતને સંગાયા છે અમારી દુનિયા જેવી છે એમ છે તમારી નજરને સામે છે તો ખરાબ દુનિયા મૂકીને હર ઇન્સાનને જવાનું મન થશે પણ સારી દુનિયા મૂકીને કોણ જશે આખરત એનો અર્થ છે કે દુનિયાથી એટલું જ દિલ લગાવવાનું જેટલીમાં આપણે કામ ચાલે હદથી વધારે દુનિયામાં ગરબાની જરૂરત નથી કઈ હાય વાય ફકત દુનિયા ના જેટલું કામ છે એટલા આપણે પસાર કરે પછી આપણે આખરતની તૈયારી કરે ઓલો હોય ને કે માણસો જયારે બેંકમાં પૈસા રોજ 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 નાખતા હોય ત્યારે મન થાય કોઈ દિવસ કે હાલો આપણે હવે હિસાબ કરે કે કેટલા નાખી દીધા છે ઠીક છે ને એક દિવસ છેલ્લે એમ થાય મન કે હવે કેટલા લાખ થઈ ગયા અમારા પૈસા હાલો જોઈ આવે આપણે જઈને ઠીક છે ને એ જો પૈસા અહીંયા જ ઘરમાં પડ્યા હશે તો પછી બેંકમાં જોવાની શું જરૂરત છે ભાઈ દોલતે અલ્લાહે આપ્યું છે અગર એ યકીન છે કે પૈસા અલ્લાહનું છે દોલત આપેલી અલ્લાહની છે અલ્લાહની રાહમાં ઇન્સાન ખૈરાત કરે તો આસ્તે આસ્તે ખૈરાત કરતા જાય આસ્તે આસ્તે ખૈરાત કરતા જાય ચાલે આખા અહીંયાથી ખલાસ થઈ જશે એટલે દિલ ચાહશે કે હું જોઈ આવું તો કેટલું મારું બેલેન્સ કેટલા છે મારું શું કામ ડર લાગે ઇન્સાન પણ હવે જો બધું અહીંયા જ ભેગા હોય તો પછી હું જવાનું મન કેમ થશે પૈગંબર ઇસ્લામની તે હદીસ સામે છે એનો અર્થ છે કે થોડા થોડા અલ્લાહની રાહમાં મોકલાવતા રહીએ ઇન્સાન તાકે કાલે જરાક વિચાર તો કરે કે એટલા આ બાબતમાં સદકા આપ્યો છે એટલા આ બાબતમાં આ મસ્જિદમાં દઈ દીધું છે આ ઇમામવાડામાં દઈ દીધું છે આ ઇમામવાડીને બનાવવા માટે દઈ દીધું છે આ ક્લીમ માટે દીધું છે આ એસી માટે દીધું છે બધું આ ભણતર માટે છે આ ફલાણા માટે છે આ તબલીમ માટે છે બધું દઈ દીધું છે છે મારે પાસ બી છે પણ એટલું બધું આપી દીધું છે આ શું છે અલ્લાહને એકાઉન્ટમાં મારા એકાઉન્ટમાં ગળે છે અલ્લાહ પાસે બધું એક દિવસ મન થશે કે હવે જો બોલાવા આવશે તો આપણે શરમ નહીં થાય નહીં આપણે ઘણું મોકલાવ્યું છે હવે જઈને જોશું આપણે કેટલું ભેગા થઈ ગયું છે તો એનો અર્થ છે કે મોતથી ફક્ત તે લોકો ડરે છે જેની તૈયારી નથી જે લોકો ભણ્યા નથી ક્લાસમાં એ બચ્ચાઓ મોતથી ડરતા હોય છે એટલા માટે મોતને હંમેશા યાદ રાખવું જોઈએ શું કામ કહે છે કે કબ્રિસ્તાને જાઓ શું જરૂરત છે ફાતિયા તો અહીંયાથી બી ફૂગે છે ઓલા ઘણી વાત છે કેમેરા બી ચાલે છે તમને ખબર છે ને ઘણી વાત આપણે કહી ના શકીએ એક ચીજ અબદર્શ છે એટલા માટે તો તમને કહું છું તમે થોડા ચાર્જ થઈ જશો અમને બધે અફતાર કર્યા છે તો મને લાગે છે 12 કલાક પછી ખાય તો ઇન્સાન જરાક 100 ગેનમાં ચડી જાય છે પણ હું આસ્તે આસ્તે તમને જગાવું છું જરાક કોશિશ કરું છું આસ્તે આસ્તે ફાતિહા આપણે કે ફાતિહો પડે આપણે તો મરહુમીને મળે તો કોઈ આલિમ કોઈ ગામડામાં ગયો તો ગામડામાં પોતે બોલ્યું પહેલી વખત એ લોકો સાંભળ્યા હશે કહે કે તમે ફાતિહો પડો તો મરહુમીને મળે ઓલા બધે બિચારા અભણ માણસ ભણ્યા નહોતા કે કેમ બની શકે અહીંયાથી પડો ને ઉમા મળે કેમ બને ભાઈ અહીંયા પડું છું ને 50 કિલોમીટર ઉપર મારા બાપા દફ છે હું કેમ મળે ના મળે ને તો કે ભાઈ ને મળી જાય છે મળી જાય છે અલ્લાહે કીધું છે રસૂલે કીધું છે કુરાનમાં લખેલું છે એ કાંઈ ના થાય ગજમાં નથી કરતી બધું કેમ થાય ઓલા તો જીદમાં આવી ગયા કે અમે માનતા જ નથી ઓલા બિચારા આલિમ સમજાવીને થાકી ગયા ઓલો તો એકથી બે ના થયો ઓલો આલિમ એક ગારું દીધું એને ઠીક છે ને સારી ચીજ નથી ગારું દેવું પણ ત્યારે તબલીગ હતી એક જાત એક નાની ગારું દીધું એને ઓલો તો આમ થઈ ગયો કેમ તમે મને આમ બોલ્યા છો કે કેમ હું તમારી માને બોલ્યું છે તમારી મા તો અહીંયા નથી કેમ પૂગી ગયો તારી મા સુધી તું તો અહીંયા એકલો બેઠો છે તારી મા તો ઘરમાં છે કેમ પૂગ્યો કે હા બસ એમ જ પાતેઓ પહોંચે છે સમજી ગયો તું કે હા સમજી ગયો બરાબર સમજી ગયો રીત હોય છે સમજાવવા એટલે આ ભણતા હોય તો પછી કઈ ગળે ના મગજ ને અંદરમાં એટલે મારા નોજવાનો તમે પડો પડવાથી ઝેન તમારા બ્રાઇટ થશે રોશની આવશે એને અંદરમાં તમે કંઈક શીખશો તમને કંઈક સાંભળશો તમને શોખ થશે પછી પાછા સાંભળો અને એને ઉપર તમે વિચાર કરશો આ ભણ દિમાગમાં કોઈ ચીજ નથી ગળતી કોઈ દિવસ યાદ રાખજો બની શકે છે કે તમે 1 મિલિયાર્ડ પૈસા એરો ભેગા કરી નાખો એ બની શકે છે પણ તમે સમજો કે તમારા અંદરમાં નૂર આવી જાય ઇલ્મનો એ પોસિબિલિટી નથી કોઈ બી દિવસ નહીં એ ઇલ્મ શીખવાથી જ આવશે તમને એ જ્યારે તમે એજ્યુકેશન લેશો ભણશો સારી રીતે ઉપર પોસ્ટ ઉપર જશો તમે પોતપોતે જોશો તમારી વાત કરવાની રીત ચેન્જ થઈ જશે તમારી ઉઠવા બેઠવાની રીત ચેન્જ થઈ જશે તમે કોઈ સાથે ભેગા થશો ચેન્જ થઈ જશો
પણ તમે તમારે દોસ્તારને જોશો જે ભણ્યા ના હોય એને તમે જો તમે પોતાને જો તમને પરવાર ખબર પડી જશે કે અમારે બેમાં બહુ ડિફરન્સ છે શું કામ તમે ભણેલા છો યા પણ છે આ પણ ઇન્સાનને નથી બેઠવાની તમીઝ નથી ખાવાની તમીઝ નથી એહતરામ નથી અદબ નથી અખલાક નથી આવતું શીખે છે એમ નથી કહેતું કે નથી શીખતા શીખે છે પણ ઓલી જે હાલત છે એને રોકી નાખે છે એની અંદરમાં જે હાલત ઘડીને બેઠી ગઈ છે એ નથી નીકળતી બહાર હવે આજે એક હદીસ સમજાવી એકદમ મહેનત પડશે કે હું માનતો જ નથી જેમ કે આ ગામડાની વાત કોઈ ગામડામાં ગયા કોઈ આલિમે દી મલિસ પડાવતા હતા કે ઇમામ હુસેનને પાણી ના મળ્યું ઇમામ હુસેન સાહેબને પાણી ના કોઈ ના હોય બધે બેઠા હોય કોઈને સદમો જ નથી ને પાણી ના મળ્યું તો કઈ વાંધો નથી બધે બેઠા હતા આમ તે કોઈને ગમમાં આંસુ ના આવે મોલાના પરેશાન આ લોકો રોશે નહીં મોહરમનો પિરિયડ ચાલે છે કોઈને આંખમાં આંસુ નથી કઈ જાતના માણસો છે ભાઈ એ કઈ જગ્યા હું મલિસ પડાવવા આવ્યો છું બિચારા દુઃખી ને પરેશાન પછી જોયો લા મલિસ થઈ જાય તો પછી બધે બેઠીને તંબાકુ ખાતા હોય આમ આમ કરી ફટફટ મારે પછી મોઢામાં રાખીને પછી થૂકતા હોય હમ તો ઓલો જોયો કે એ તો કઈ સમજતા નથી શું કઈ જાતનો માણસ છે લોકો અને મલિસ થઈ જાય તો બધે બેઠીને તંબાકુ ખાવા માંડી ગયા તો પછી સમજી ગયો વાલી કે હવે આ લોકોને આપણે ના સમજાવી શકે પાણી નથી મળ્યું ને ખાવા નથી મળ્યું પછી બીજા દિવસ આવ્યો મેમ્બર ઓફ કે છે આ લોકોને તંબાકુ એ નતું એમાં ખાવાની બધે રોવા માંડ્યા કે એટલી મુસીબત હતી શું છે બોલે આ ભણતા હોય જે હાલત હોય મગજમાં કઈ ઘડે ના ઇલ્મ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ઇન્સાનના દિલ જાહેર જાહેર ઇન્સાન શું શું કહો તમે છોડે બધું પૈસા જોઈએ બધું ઇલ્મ એજ્યુકેશન અદબ એતરામ અખલાક એ શીખવાની જરૂરત છે આવી રીતે આપણે અકલ દિલાવે ભાઈ તમે આમ સમજો તમે તો એ બધે રોવા બેસી ગયા કે હા ઓ ગો ગો બધે કે આ એટલી બધી મુસીબત હતી આપણે તો માંગી લઈએ છીએ બીજા પાસથી બધી જો તો મારા ભાઈઓ મારી માઓ બહેનો મારી દોસ્તારો તમે લોકોને નસીહત કરો છો આ એજ્યુકેશનને ના મૂકો હું ઈરાનમાં હતો ઈરાનથી હિન્દુસ્તાન આવતો હતો એક્ઝામ દેવા માટે મને વાંધો ન તો હું અહીંયાથી બી ગયો છું છુટ્ટી લે મારી જ્યારે કોંજે થતી હતી અહીંયાથી છુટ્ટી લે કોંજેમાં જતો હતો એક્ઝામ દેવા માટે શું કામ હું યુનિવર્સિટીમાં બી ભણ્યો હૌઝામાં બી ભણ્યો ભણતર ખપે બગેર એજ્યુકેશન તમે દુનિયામાં બિલકુલ લાચાર છો બેકાર છો તમે પૈસા બધી ચીજ ના કરી શકે એજ્યુકેશન હોય થોડા પૈસા હોય તમારી ઇજ્જત એકદમ વધી જશે અને જે ઇન્સાન ભણેલા હોય ભૂખા ક્યાં રહે છે દુનિયામાં જોયા છો કોઈ દિવસ એટલે એજ્યુકેશન તરફ ભણતર તરફ તમારી નિયત હોવી જોઈએ આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા એક સલવાત તમન્ના કરો એટલે શું છે એની મોત આવે તો ડરો નહીં ડરશો તો અસલ મુસલમાન જ નથી મોમિન જ નથી ડરવાની વાત નથી તમન્ના કરો ખાહિશ કરો કુનુતમાં દુઆ માંગો નમાઝ પછી દુઆ માંગો યા અલ્લાહ શહાદત નસીબ થાય યા અલ્લાહ જાગત નસીબ થાય ફતમન્નુલ મૌત ઇન કુંતુમ સાદિકીન યહૂદી લોકો કહેતા તમે બહુ હોશિયાર છે મે અલ્લાહના દોસ્તાર છે કે એ યહૂદી લોકો તમે લોકો કહે જો અલ્લાહના દોસ્તાર છો તો આવો મેદાનમાં આવો આપણે જોઈ કોઈ એક નથી કે જે મોતની તમન્ના કરે પણ તારીખમાં આપણે આઈમે માસુમીની જિંદગી જોઈ શકે છે અમારા કોઈ માસૂમ હદ તો અહીંયા છે કે જ્યારે લોકોને સો સો જમીનની અંદરમાં કેદખાના બનાવીને રાખવામાં આવ્યું તો એ દાદા એમ સમજતા હતા કે આજે અમારે સામે કહેશે કે અમને બહાર કાઢી નાખો અમને મોતથી ડર લાગે છે ના એ જમીનની અંદરમાં કુવાને જેમ એ લોકો કેદખાના બનાવ્યા હતા સાતવા ઇમામ અલી ઇસ્લામને અહીંયા રાખ્યા હતા પણ તો બી જઈને જોઈ છે તો ઇમામ અલી ઇસ્લામ સામે ઇબાદતમાં મશગુલ છે શું છે એ લોકોને પરવાહ નથી મોત ઇન્સાનને હાથમાં નથી કહે મોત અલ્લાહને હાથમાં છે અલ્લાહને ખબર છે ઘણી વખત તમને ખબર છે ઇમામ અલી સલાતુસલામને પરેશાન કરવા માટે એ લોકો ઔરતોને મોકલાવે કેદખાનામાં કે બે ઔરતોને મોકલાવો ખરાબ બૈરાઓને મોકલાવો કે ઇમામની તવજ્જો અટેન્શન અહીંયા હેલા જાય તો ઓલા રાજાએ મોકલાવ્યું બે ઔરતોને કે જાઓ જઈને એમાં ઉભા રહ્યો કંઈ કરવાનું નથી બસ ઉભા રહ્યો સામે જાય હવે એ લોકો આવીને ઊભા છે ઇમામ અલી સાહેબ નમાઝ પડે છે નમાઝ પડે છે ઇબાદત કરે છે નમાઝ પડે છે એક નમાઝ તમામ થાય છે બીજી ચાલુ થઈ જાય છે બીજી તમામ થાય ત્રીજી ચાલુ થઈ જાય છે ઓલી બૈરાઓ તો પછાડે ઊભા થાકી ગયા કે અમે કેને માટે આવ્યા છે હવે જો એ બૈરાઓની નજર પડે છે જોઈએ છે આ સજ્દામાં સર જાય છે એકદમ નૂર આવે છે પછી મારી સજ્દાથી સર ઊંચા થાય છે એકદમ નૂર ફેલાય છે આ લોકો તો ગેલા થઈ ગયા શું કરે અમે એ લોકોએ જલ્દીમાં વઝુ કરીને પછવાડે ઇમામની પછવાડે ઊભા થઈ ગયા નમાઝ પડવા
આ તો ખરાબ બૈરાઓને મોકલ્યા હતા ઇમામને નાઉઝબિલ્લાહ મિન ઝાલિક અટેન્શન તોડવા માટે. આ શું થયો? આ કેદખાનાથી બે બૈરાઓ નીકળી તો હિજાબ વાળી હતી, નમાઝી હતી, પરેશગાર હતી, તોબા કરીને બહાર નીકળી. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે આઈમે માસુમીન જિંદગી પસાર કરે, બીજી રીતે જિંદગી પસાર કરે છે. આ એક્ઝામ્પલ છે આપણા માટે, એ અમે જોઈ શકે છે અમારી આંખે. તો કહેવા માંગતી છે કે મોતની તમન્ના કરો. અગર ઇન્સાન મોતથી નથી ડરતા યા ડરે છે, ના ડરવું જોઈએ, કારણ કે મોત એક સચ્ચાઈ છે જે હર ઇન્સાનને સાથે પસાર થવાની છે, હર ઇન્સાન પાસે આવવાની છે. હવે ચાર જાતની મોત હોય છે. ઘણી વખત સારા લોકો હોય છે અને જે દુનિયાથી જાય છે, સારા હોય છે ઇન્સાનો, પણ તકલીફને સાથે દુનિયાથી જાય છે. તો માણસો કહેતા હોય છે કે આ બહુ સારા માણસ હતા, પણ ખબર નથી કેમ એટલી તકલીફમાં દુનિયાથી ગયા છે, એકદમ પરેશાનીની હાલતમાં દુનિયાથી જાય છે. આપણે ઘણી વખત સમજી જાય કે આમ. તો ઘણા માણસો સુએઝમ કરે છે કે નાઉઝબિલ્લાહ મિન ઝાલિક ખરાબ કંઈ કહ્યું હશે ત્યારે એને એમ થયો છે, પણ અગર સાહેબે ઈમાન છે તો એવું નથી. અલ્લાહ શું કરે છે, સારા ઇન્સાન છે પણ મોતને વખતે એને એટલી તકલીફ આપી દે છે કે એના બધે ગુના ધોવાઈ જાય છે. પછી જ્યારે આખરતમાં ઉભા થાય ત્યારે પાક અને સાફ ઉભા થાય. એની અલ્લાહને નથી ખબતું કે આખરતમાં જાય ને પછી માંથી કેમ થશે, માં શું છે એને પાસે, કે શું દઈ શકશે, શું લઈ શકશે. એટલે ઇન્સાન સારા છે, કઈક એવા ગુના એવા કરી નાખ્યા છે, તોબા નથી કર્યો, મોતમાં તકલીફ આવશે, એટલી તકલીફ આવશે અહીંયા ધોવાઈ જશે, પછી ચાલ્યા જશે. બીજા છે સારા ઇન્સાન છે, સારી રીતે દુનિયાથી ચાલ્યા જાય છે, ખબર જ નથી પડતી. જેમ કે હું એક્ઝામ્પલ દઉં તમને, મૌલાના આરિફ હુસૈન હુસૈની પાકિસ્તાનના લીડર હતા, એ જ્યારે ગુજરી ગયા ત્યારે એક મરજે તકલીદ ઈરાનથી પાકિસ્તાન ગયા હતા એની નમાઝે જનાઝા પડાવવા માટે. તો અમારે ઓલમામાં બયાન થયો છે, હું મારી આંખે જોયો નથી, ફક્ત સાંભળેલી વાત તમને કરું છું. તો બધે કહેતા હતા કે જ્યારે શહીદ આરિફ હુસૈન હુસૈનીને ગોલી મારવામાં આવ્યો હતો, શહીદ કરવામાં આવ્યો હતો, એના જનાઝા હતા. જ્યારે આયતુલ્લાહ અમીની જન્નાતી જ્યારે ગયા હું અને જઈને સલામ કરે છે, તો શેખ સૈયદ આરિફ હુસૈન હુસૈનીના ચહેરા બીજા બાજુ હતા, પણ જ્યારે સલામ કરે છે આ બાજુ આવી ગયા પોતપોતે. સુકામ વલા તહસબન અલ્લઝીના કુતિલુ ફી સબીલિલ્લાહ અમવાત બલ અહયાઉન ઇન્દ રબ્બિહિમ યુરઝકૂન. અલ્લાહની રાહમાં જે ઇન્સાનને મારવામાં આવી મુર્દા નથી, એ જિંદા છે, અલ્લાહ એને રિસ્ક આપી રહ્યો છે. એટલે જિંદગી અહીંયા છે, મોત ત્યાં છે જ્યાં અલ્લાહ ના હોય, પણ જ્યાં અલ્લાહ હોય ત્યાં જિંદગી છે, મોત નથી લાગુ પડતી ઇન્સાન. તો બે ચીજ થી, સારા ઇન્સાન સારી રીતે દુનિયાથી ચાલ્યા જાય છે એ અલ્લાહના રહેમો કરમ છે, સારા ઇન્સાન ખરાબ રીતે દુનિયાથી ચાલ્યા જાય છે એનો અર્થ છે કે એનો ગુનાનો કફારો થઈ ગયો. બે ચીજ બીજી લો, ખરાબ ઇન્સાન ખરાબ રીતે દુનિયાથી જાય છે અલ્લાહનો અઝાબ છે, ભાઈ દુનિયામાં ગુના કર્યો, ખરાબ આ બધું કર્યો, હવે દુનિયાથી ગયો, ખરાબ રીતે ગયો, કે છે ઠીક છે ભાઈ, ખરાબ ઇન્સાન હતા ખરાબ રીતે ગયા, કાંઈ વાંધો નથી. પણ ખરાબ ઇન્સાન સારી રીતે મરી ગયા એ કેમ, એકદમ બુરા ઇન્સાન હતા દુનિયામાં આપણે જોવા પ્રમાણે, પણ એકદમ સારી રીતે દુનિયાથી ગયો, એને કોઈ જાતની આપણે જોવા પ્રમાણે કોઈ તકલીફ ના થઈ, કાંઈ એવું બનાવો ના બન્યો, કાંઈ એવી પ્રોબ્લેમ ના આવી, એ કેવી રીતે? કે છે જ્યારે ખરાબ ઇન્સાન સારી રીતે જાય, તમે એમ સમજી જાઓ કે દુનિયામાં કંઈક નેકી કર્યો હશે, નેકી કર્યો હશે, અલ્લાહે એ નેકીના બદલા એને દુનિયામાં જ આપી દેશે, પછી આખરત ખાલી હશે. અમારે નૌજવાનોને ધ્યાનમાં એકદમ સવાલ આવે છે કે કેમ બીજા લોકો મઝહબ બીજા મઝહબવાળાઓ જન્નતમાં નહીં જાય, હર વખત એ સવાલ દિમાગમાં આવે છે, કેમ ફલાના નહીં જાય, ઢકાણા નહીં જાય, ઓલા એટલા કામ કર્યા છે એ નહીં જાય, ફલા મધર ટ્રેસા નહીં જાય, ખબર નથી કોણ નહીં જાય કોણ નહીં જાય. એક ચીજ ધ્યાનમાં રાખો, દર્શને દોરાને એક વખત બોલ્યો હતો કે કુરાન મજીદ કહે છે વમાં યબ તગે ગૈર અલ ઇસ્લામ દીના, અગર ઇસ્લામને સિવાય તમે કોઈ બીજા મઝહબ લઈને મારે પાસે આવશો, ફલા યુબ બલામિન, હું તમારા પાસેથી કબૂલ નહીં કરું. જો બે ચીજ છે, એક ચીજ છે કે આ ફાઇલ છે મારી પાસે, હું દેવા જાઉં, એક્ઝામ્પલ કે હું યુનિવર્સિટીમાં મને ખપે છે કે મને દાખલો ખપે છે, એડમિશન ખપે છે, હું ફાઇલ લઈને જાઉં, મારી દોસીએ લઈને જાઉં, દઈ દઉં, હવે રિસેપ્શનમાં લઈ દઈએ, મને રસીદ આપી દઈએ, તો મને સુકૂન થઈ જશે કે મારી દોસી લેવામાં આવી, હવે રિજેક્ટ થાય કે કબૂલ કરી પછીની વાત છે, એક વખત લઈ લીધું છે, હવે કબૂલ કરે તો ઠીક છે, કાઢી નાખશે તો ઠીક છે, પણ એક વખત હું લઈને ગયો તો કદાચ મને ખપતું જ નથી, તમારી દોસી લઈ જાઓ, હા ત્યાં લઈ જાઓ. આ બીજા ચીજ એ બીજા મસાલા છે. અલ્લાહ શું કહે છે, ફલાઈ યુક બલા મિન, હું ફાઇલ લઈશ નહીં મારે હાથમાં, તો એનો અર્થ થઈ જાય છે ખલાસ, પછી એમાં ચર્ચા નથી રહી જતી, એમાં બહેસ ખલાસ થઈ જાય છે,
એમાં કોઈ જાતની ચીજ માથામાં રાખવા લાગે નહીં. હદીસ હોય તો હજી આપણે બહેસ કરે કે ઝઈફ હતી કે કવી હતી કે ક્યાંથી આવી છે કે કોણ રવાયત કર્યો છે કે રાવી કોણ છે કે રવાયત શું છે કે દરાયત શું છે, હજાર બહેસ થઈ શકે છે. પણ બાબા જો કુરાનની આયત કહે છે તો પછી પતી ગયો, પછી શું છે એના ઉપર બહેસ જ ના થાય ને. પછી ફલન યુકબલ મિનહુ વહુ ફિલ આખિરતે મિનલ ખાસિરીન, આખરતમાં આવશે ઘાટામાં હશે, નુકસાન ઉપાડવાવાળા હશે. પછી ગયો. તો બહેતર છે કે આપણે બીજા કોમને વિચાર કરે કે જા શકે જા, પણ આપણી પોતાની વ્યાધિ કરે. હું પોતાની વ્યાધિ કરું કે હું જાય કે નહીં જાઉં. આપણે ક્યાં વ્યાધિ ઓછી છે કે આપણે બીજાની વ્યાધિ લઈને બેસી જાય. બરાબર છે ને? એ તો ત્યારે આપણને કંઈક સર્ટિફિકેટ મળી ગયો કે તમે લોકો જન્નતી છો તો હવે ફલાણાની વ્યાધિ કરો ઢેકાણાની વ્યાધિ કરો. આપણે તો પોતે ડમાડોલ છે, આમ તેમ થાય છે. શું આપણે ડમાડોલ થતા હોય તો પછી કેમ બીજાની વ્યાધિ કરવા જાય? બહેતર છે આપણે પોતાની વ્યાધિ કરે કે મને શું લાગુ પડે છે, હું શું કર્યું આજ સુધી, મારી જિંદગી કેમ પસાર થઈ, શું થયું શું ના થયું. તો મોત એવી રીતે આવે, ઘણી વખત સારા ઇન્સાનને સારી રીતે, સારા ઇન્સાનને ખરાબ રીતે, ખરાબ ઇન્સાનને સારી રીતે, ખરાબ ઇન્સાનને ખરાબ રીતે. આ ચાર જાતની મોત છે. હવે છે હજી 15 મિનિટ છે, અગર જો ગભરાઈ નહીં ગયા હોય તો સલવાર પડો મોહમ્મદ અલી. ઇન્સાન મરી જાય છે, કુરાન કહે છે ઘણી વખત ઇન્સાન જીવતા હોય છે દિલ મરી જાય છે. કુરાન કહે છે ઇન્સાન તો જીવતા હોય છે, આલતા ફાલતા તમને મળે, દિલ મરી જાય છે. એટલે શું કહે છે? ઇન્નકા લા તસ્મઉલ મૌતા. એ મારા હબીબ તમે આ લોકોને સમજાવો છો, કેટલા સમજાવશો, સમજાય સમજાઈને શું કરશો? આ લોકોને કાંઈ સમજમાં નહીં આવે. શું છે? દિલ મરી ગયું છે આ લોકો. તો ઘણી વખત એવું જોઈએ કે ઇન્સાન જીવતા હોય છે, હાલતા ફેરતા હોય છે, ખાતા પીતા હોય છે, દિલ મરેલા હોય છે. દિલ મરેલા હોય એની પહેચાન શું છે? છેટે છેટે અહીંયા હું આમ તેમ અહીંયા હું પસાર કરશે, પણ એને અલ્લાહની બારગાહ નહીં ગમે, અલ્લાહને રસૂલના કલામ નહીં ગમે. અગર જો ગમતું હોય તો અલ્લાહ એમ ના કહેત ને, ઇન્નકા લા તસ્મઉલ મૌત. તમે શું સમજાવો છો? આ મરી ગયા છે, શું મરી ગયા છે? અલ્લાહ તો ચાલે છે, હાલે છે, ફર્સ્ટ ક્લાસ છે, સાંભળે છે કે સાંભળે છે, પણ એના ઉપર કાંઈ અસર થશે નહીં, એના દિલ મરેલા છે. તો અલ્લાહ પાસે દુઆ કરવું જોઈએ કે કોઈના દિલ ના મરી જાય, વગરના ઇન્સાન જીવતા હશે પણ મરેલા ફરશે, જેમ કે ના મરી ગયા હોય એવી રીતે ફરશે. એની ઉપર કોઈ જાતનો અસર જ નહીં થાય ને, ભલે તમે જે બોલતા હો. તો એક તો એ છે કે ઘણી વખત ઇન્સાનના દિલ મરી જાય છે. ઘણી વખતના એક સમાજ, એક સોસાયટી, એક મુઆશરા, એક જમાત મરી જાય છે. શું કામ? કેવી રીતે આપણે કહી શકશું કે ભાઈ જમાત, સોસાયટી, મુઆશરા એ મરી જાય છે? કુરાન મજીદ કહે છે, હા એનો બી પ્રૂફ છે. પ્રૂફ એમ છે કે સોસાયટીમાં, જમાઅતમાં ખુદાના ખાસ્તા કોઈ ગલત કામ થાય છે અને બધે આંખ બંધ કરીને બેઠા હોય, કુરાન કહે છે બધે મરેલા છે, કોઈ જીવતા નથી. જો જીવતા હોત તો અમર બિલ મારૂફ છે વાજિબ કેમ નથી કરતા? નહીં અનિલ મુનકર વાજિબ છે કેમ નથી કરતા? એ ચૂપ છે, મૂંગા છે, એનો અર્થ છે કે બધે મરેલા છે, કુરાન એમ કહે છે. તો જમાઅતને જિંદા રાખવા માટે, સોસાયટીને જિંદા રાખવા માટે, એક કૌમને જિંદા રહેવા માટે અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરવું જ જોઈએ. એને વગર મુર્દામાં ગિનતી છે, ભલે આપણે જે થઈ જાય જે કહીએ આપણે. એટલે ઘણી વખત એક સોસાયટી, એક જમાતની ચીજ લાગુ પડે છે અને એકદમ મરી જાય છે. હવે પછી ઘણી વખત એક મોત આવે છે જેને મોતે શહાદત કહેવામાં આવે છે. જેટલી બી મોતની કિસ્મો છે એમાં સૌથી બહેતરીનમાં બહેતરીન કિસ્મ મોતની શહાદતની કિસ્મ છે. હવે આપણે વિચાર કરીએ, એક માણસ પોતાને ઘરમાં બેઠો હોય અને પછી પૈગંબર બોલાવે, એને સાથમાં લે જંગમાં જાય, એને દિલમાં અલ્લાહની મોહબ્બત હોય, ઈમાન હોય, તકવા હોય, પરહેજગારી હોય, જંગમાં જાય, તલવાર ચલાવે અને કોઈ દુશ્મન એને મારી નાખે, એ કતલ થઈ જાય, એને શું કહે છે? શહીદ. ઠીક છે? અટાણે તો હિન્દુસ્તાનમાં જે કાંઈક અહીંયા હું થયા એટલે બધે શહીદ, શહીદના શબ્દ બધેને આવડી ગયા છે, ઓળખતા નહીં હોય શહીદ કેને કહેવાય. શહીદ, શહીદ કેને કહેવાય? જે એટલી, જેની અંદરમાં એટલી બધી શરતો હોય અને જઈને અલ્લાહની રાહમાં એને કતલ કરવામાં આવે તેને શહીદ કહેવામાં આવે છે. હવે આપણે કેટલા અહેસાન માને આલે મોહમ્મદ તો ઓછા છે, કેટલા અહેસાન માનશું આપણે. આલે મોહમ્મદ શું કહે છે કે તમારે દિલમાં, અગર તમે સોમો સલાતના પાવન છો, ઇબાદત ગુજાર છો અને તમારે દિલમાં અમારે આલે મોહમ્મદની મહોબ્બત છે, તો વમન માતા અલા હુબ્બે આલે મોહમ્મદિન માતા શહીદા, આ મારી મોહબ્બત લઈને તમે તમારે ઘરમાં જ અગર ગુજરી જશો તો તમારી શહીદ શહાદતનો દરજો મળશે. એટલી
શરતો પછી મેદાનમાં જવા પછી તલવાર ખાવા પછી જખમ ખાવા પછી કેટલી તકલીફ ભોગવા પછી એક દરજો મળે છે દરજે શહાદત અહીંયા આપણે ઘરમાં બેઠા છે હોસ્પિટલમાં છે કોઈ ગુજરી ગયા આલે મોહમ્મદની મહોબ્બત છે અલ્લાહના મોતીઓ ફરમા બરદાર છે કે છે વ્યાધી ના કરો તમને બી તે મર્તબા મળજે મર્તબે શહાદત છે કેટલા અહેસાન છે આલે મોહમ્મદ હવે સુખ પેને પછી આપણે કેટલા મોટા અહેસાન છે અહેલબાઈ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે કહે છે મેદાનમાં જવાની જરૂરત નથી તલવાર ખાવાની જરૂરત નથી ભૂખા રહેવાની જરૂરત નથી દુશ્મનોથી ડરવાની જરૂરત નથી તલવાર ચલાવવાની કઈ જરૂરત નથી તમે સરખી રીતે તમારી જિંદગી પસાર કરો એ સરખી રીતે જિંદગી પસાર કરો તમારે લીએ જ્યારે તમારે દુનિયાથી જાશો શહાદતનો દરજા મળી જશે તમને એ છે અહેલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની મોહબ્બત અને એ જ પ્રમાણે ઘણા એક્ઝામ્પલો છે જે આપણે સામે રાખી શકે છે અને જોઈ શકે છે એટલા માટે કબ્રિસ્તાન જવાનો હુકમ શું કામ દેવામાં આવે છે કે જ્યારે ઇન્સાનની નજર કબર ઉપર પડે છે ત્યારે એને અહેસાસ થાય છે એક દિવસ બહેલોલ ગયો હતો કબ્રિસ્તાન ઠીક છે ને બહેલોલના નામ આવે એટલે બધે ખુશ થઈ જાય તો આપણા કાંઈક હશે એમાં હોય છે તો કોઈ એવા વાક્ય છે જ નહીં કે જે માસી ના આવે એ ગયો ને માં કબ્રિસ્તાને રાડ પાડવા લાગ્યો કબરોને જોયો હા ઓલો કુટાડો લેટો છે આ જૂઠ બોલવાવાળો લેટો છે આ જૂઠ બોલવાવાળો લેટો છે જોર જોરથી રાડ પાડી પાડી લાગ્યો આ જે ખોટું બોલવાવાળો અહીંયા છે આ મોટી ખબર એની જ્યાં છે બધે આવીને પકડી દીધા હવે મરુમીનની ગીબત કરો છો તમે કબ્રિસ્તાનમાં ઉભા રહીને વળી કહો છો આ ખોટું બોલવાવાળા છે આ જૂઠા છે આ ફરાના છે આ ડેકાણા છે આ શું છે વળી શું કામ આમ બોલો છો કે ના કે જીવતો હતો તો કહેતો હતો ઓલા ગાડી મારી છે ઓલા ઘર મારા છે કેમ એને પાસે હવે નથી ખોટાનો તો જૂઠો બોલતો હતો ઓલો જો કહેતો તો આ મેડી મારી છે ક્યાં છે ની મેડી આ જે લેટો છે એકલો લેટો છે ઓલો કહેતો તો આટલા આટલા લાખ મારા પાસે છે ક્યાં એની પાસે કઈ છે એવી રીતે બધાને પકડ્યો એક નસીહત કર્યો કે દુનિયાથી ઇન્સાન જાય છે ખાલી હાથ જાય છે કાંઈ હોતા નથી ઇન્સાન પાસે બધું દુનિયામાં જ મૂકી દેવાનું છે એટલા માટે સારી જિંદગી પસાર થાય દુનિયામાં સારી જિંદગી ઇન્સાન પસાર કરે એવી જિંદગી પસાર કરે કે આખરતમાં બી પૈસા કામ આવે કબરમાં બી પૈસા કામ આવે ને આખરતમાં બી ઇન્સાનને એ ચીજ કામ આવે જે દુનિયામાં ભેગા કર્યો છે وآخر دعوانا عن الحمد لله رب العالمين کوئی سوال ہو تو تمہاری خدمت میں جی جی ہاں تسبیح تو بہت بہت ثواب سے جارے بھی کاٹ ہوئے کتنی روایت میں سے سنت رکعت نماز کرتا وغیرہ ہے اچھا تسبیح کاٹ مکائی بار ہوتی تو آیت اللہ العظمى વહીદ ખુરાસાની અમે એક કિતાબ મૂકેલા છે અને અમારા એક ઇન્ડિયામાં મળી હતી એમાં પોતે ઇસ્તેદલાલ કર્યા છે કે સિંતર રકાત નમાઝ એક તરફ તસબીહ ઝહરા એક તરફ છે એટલે બહુ અહેમિયત રાખે છે નિયત કરીને તમે તસબીહ કરો તસબીહ ઝહરા અલે સલામ કરું છું પઢું છું તો બદલે અલ્લાહ પછી તસબીહ પઢું બહુ સવાબ રાખે છે તસબીહ પઢું છું એની કુલ બિલકુલ નહીં નહીં મનમાં પડે કોઈ વાત નથી જબાન પર દોરાવાની જરૂરત નથી તમને ખબર છે ઇન્સાન વઝુ કરેલા ના હોય એ અગર હાથ અડે કુરાન ઉપર તો હરામ થઈ જાય છે એટલે એક ઔરત અગર નજાસત ની હાલત ના થાય પોસિબિલિટી નથી એને ના કરવું જોઈએ દુઆ પડી શકે છે દુઆ પડી શકે છે પોતે બેઠે કઈ દુઆ યાદ હોય તો પડે જી બરાબર ઓરોની કરે ખાતે શફા ની તસબીહ બી હાથ માં ના લઈ શકે બિલકુલ ઓલા ના અલે તુચ મોત ને હયાત માર ખાતો જી તો ઘણા માણસો એવી રીતના હોય કે મોત કરી હોય અને ચાર દિવસ મોત થી બોલતો હોય હું જાઉં છું બસ વહેલા હા એને એવું સુધારે છે હા એમ થાય છે કે જેમ કે જો બે ચીજ છે બહુ સારા સવાલ છે ઘણી વખત એક એવા ઇન્સાનો બી મેં જોયો છે મારી આંખે કે જે લોકો જેમ કે મોત ને એક બે દિવસ મોર આવીને પોતાના દીકરાને હમણાં હમણાંને બગાવો છે મારી સગી માસી હતી જે ગુજરી ગયા હતા ગયા મહિનામાં એ ઇન્તેકાલ રાતમાં બે વાગે થયા છે અને રાતમાં એક વાગે દોઢ ભલે સાડા બાર વાગે હમણાં માહે રમઝાન થી 15 દિવસ મોર ની વાત કરું છું એ પોતાના દીકરાને આવીને ગયા કે બોલા કે જો ફલા જગ્યા મારા કફન છે કરબલા થઈ રહ્યો છે એને રાત છે ફલાના કરજે ઢેકાણા કરજે આમ કરજે ઓમ કરજે અહીંયા રાખ્યો છે ઓલા સામાન અહીંયા છે ખબર જ નથી ફર્સ્ટ ક્લાસ હતા આબાદ હતા કઈ બીમારે નહોતા કે આપણે કઈ બીમાર હતા તેમાં ગુજરી જશે અને રાતમાં બે વાગે એના પગ કઈ ભટકાય છે અને પોતે પડી જાય છે અહીંયા ગુજરી જાય છે તો ઘણી વખત ઇન્સાન
જ્યારે અલ્લાહ અને રસૂલને અહેલ બૈત અલૈહિ સલાતુ વસલામની મોહબ્બતમાં એકદમ સરશાર હોય છે, અલ્લાહ છેલ્લી ઘડી એને દેખાડી દે છે કે તમને હવે જવાનો ટાઈમ આવી ગયો છે, એટલે પોસ્તામાં એ બોલવા લાગે છે. આપણે એમ નહીં કે એમ પોતે સમજતા હશે કે હું દુનિયાથી ચાલી જઈશ, પણ અલ્લાહ એની જબાન ઉપર લઈ આવે છે. અને ઘણા એવા માણસો હોય છે કે મોતને વખતે એ લોકોને પોતાની ફેમિલી બી દેખાતી હોય છે, એટલે જ્યારે ઇન્તેકાલનો ટાઈમ આવે છે ત્યારે કે જે લોકો ગુજરી ગયા છે એ લોકોના નામ લેશે કે જો આ આવ્યો છે મને લેવા માટે, આ લેવા માટે આવ્યો છે, આ લેવા માટે આવ્યો છે. આ શું છે? એ સારા ઇન્સાન છે કે ઓળખે છે કે મતલબ આ લોકો આવી ગયા છે. પરવરદિગારે આ ખાસ મોમિની માટે ફેસિલિટી રાખે છે, સુકામી ચહેરાઓને દેખાડે છે. એટલા માટે દેખાડે છે કે લા જાવા વાળા ગભરાય ના, ફેમિલીના બધે આવી ગયા છે અને સાથે જવાની વાત છે. એકલા હવે આપણા કોઈ એવા ચહેરા દેખાડે તો ગભરાશે માણસ જવા વાળા. એટલા માટે પરવરદિગાર આપણા લુત્ફો કરમ હોય છે, ઘણી વખત ઇન્સાન આ બધું ચીજ જોઈ શકે છે. જી 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 માણસો મોહમ્મદ વાલા સવાલ.